આજે આપણે બ્રેકફાસ્ટમાં બનાવી શકાય એવા વેજીટેબલથી ભરપૂર બે હેલ્ધી નાસ્તા એક જ બેટરથી બનાવીશું, જે માત્ર 10 મિનિટમાં બની જાય છે. જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. એક મિક્સિંગ બાઉલમાં 1/2 કપ રવો લઈશું. અહીં આપણને બારીક રવો લેવાનો છે. 1/2 કપ દહીં લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. એક નાનો કાંદો બારીક કાપીને નાખીશું. એક ગાજરને છીણીને લઈશું. હવે એક ટમાટર, 1/2 શિમલા મરચું અને કોથમીર નાખીશું. બધી ચીજોને બારીક કાપીને નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1/2 ટીસ્પૂન ઓરેગનો, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. વેજીટેબલથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો તમે સવારે બ્રેકફાસ્ટ માટે કે પછી ટિફિન બોક્સ માટે બનાવી શકો છો. આમાં વેજીટેબલ્સ તમે તમારી પસંદ અનુસાર ઓછા, વધુ કે પછી સ્કીપ પણ કરી શકો છો. આને ઢાંકીને હવે 5 મિનિટનો રેસ્ટ આપીશું. 5 મિનિટ થઈ છે અને આ જુઓ, રવો સારી રીતે ફૂલી ગયો છે અને બધા શાકભાજીઓએ પોતાનું પાણી છોડી દીધું છે. બેટર હજી પણ ઘટ્ટ છે. હવે આમાં 1/2 કપ પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આને વધારે પાતળું નથી કરવાનું, આપણે આને ઇઝીલી સ્પ્રેડ કરી શકીએ એટલું થીક રાખવાનું છે. હવે પહેલાં આપણે રવા ટોસ્ટ બનાવીશું. બ્રેડની ઉપર પહેલાં બટર લગાવી અને આ બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. અહીં બટરની ઉપર તમે કોથમીરની ચટણી લગાવી અને પછી આ બેટરને સ્પ્રેડ કરીને પણ બનાવી શકો છો. એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. બ્રેડ તૈયાર છે, હવે શેકી લઈએ. તવાને મેં ગરમ કરી લીધું છે. પહેલાં થોડું બટર લગાવીશું. બ્રેડની સ્ટફિંગ લગાવેલી સાઈડને પહેલાં આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમને લો રાખીશું. બ્રેડની ઉપરની સાઈડ પર થોડું બટર લગાવીશું, જેથી ટોસ્ટ એકદમ આપણા સરસ ક્રિસ્પી બનશે. 2 મિનિટ થઈ છે, નીચેની સાઈડ સરસ શેકાઈ ગઈ છે. હવે આને પલટાવીને બીજી સાઈડ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. ક્રિસ્પી રવા ટોસ્ટ બનીને તૈયાર છે. એને એક પ્લેટમાં કાઢી લઈશું. ટોસ્ટને આપણે વચમાંથી કટ કરી અને ગરમા ગરમ આને આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. હવે સેમ બેટરથી આપણે બીજો નાસ્તો બનાવીશું. જે બ્રેડ ખાવાનું પસંદ નથી કરતા એ આને બનાવી શકે છે. આ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આમાં આપણે 1 ટેબલસ્પૂન બેસન એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તવો ગરમ છે, થોડું તેલ નાખીશું. 2 ચમચા બેટર લઈ અને સ્પ્રેડ કરી દઈશું અને આના નાના નાના ઉત્તપા બનાવી લઈશું. ગેસને લો ટુ મીડિયમ રાખીશું. કિનારીઓ પર તેલ લગાવી અને આ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આ ગરમા ગરમ રવા ઉત્તપાને તમે ટોમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.